नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल में आपनो हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आपने जे रफ्तार से ऑनलाइन एजुकेशन ने ये चालू छे, तमारे घरे बेसी ने अभ्यास करवानो छे। ज्यां सुधी शाळाओ खुले नहीं ने त्यां सुधी मोबाइल में जोई जोई जलसा करवाना। तो विद्यार्थी मित्रों, धोरण 10 इंग्लिश એમાં યુનિટ 7 છે કચ્છ અને દેવયાની, એના વિશે તમે અભ્યાસ કરી ગયા। બહુ સરસ મજાનો પાઠ હતો। મહાભારત નું જે આદિ પર્વ છે એમાંથી આખી આ સ્ટોરી લીધેલી અને સરસ રીતે તમને પણ મજા આવતી હતી। તો આ કચ્છ અને દેવયાની એ સંપૂર્ણ આપણે એનું ગુજરાતી ઇંગ્લિશ અને ગુજરાતી ભાષાંતર પૂરું કર્યું। એમાં જે અઘરા શબ્દો હતા એ પણ એનો આપણે અભ્યાસ કર્યો। હવે આજે બોર્ડની પદ્ધતિ પ્રમાણે જે આપણે એક શોર્ટ નોટ પૂછવામાં આવે છે, પછી તમને એમ થાય સોરી કે 3 માંથી શોર્ટ નોટ આટલું બધું તૈયાર કરવાનું, હા ભાઈ તૈયાર તો કરવું પડે ને, કારણ કે શોર્ટ નોટ ની અંદર ઘણા બધા પ્રશ્નો પણ આવી જાય, સવાલ જવાબ પણ આવી જાય, ખ્યાલ આવ્યો મારા દીકરા? હા, તો આજે આપણે હવે આની અંદર આજે આપણા શોર્ટ નોટ છે એ શોર્ટ નોટ અહીંયા બે શોર્ટ નોટ આપેલી છે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો જો પહેલી શોર્ટ નોટ છે ધ અસુરસ એટેમ્પ્સ। અસુરસ એટલે આ તો અસુરો એટલે તો આ બધા રાક્ષસો અથવા દાનવો પણ કહેવામાં આવે। અસુર એટલે એ એ તમારે લેવા, એટેમ્પ્સ એટલે પ્રયત્નો, ટુ કિલ કચ્ચ, તો કે અસુરોના પ્રયત્નો એટલે કે કચ્છને મારી નાખવા માટે અસુરોના પ્રયત્નો। આવું એક શોર્ટ નોટ આવી શકે કે ભાઈ કચ્છને મારી નાખવા માટે જે અસુરો હતા એને શું શું પ્રયત્નો કર્યા, એના વિશે આજે આપણે શોર્ટ નોટ નો અભ્યાસ કરવાના છીએ। તો જો કે વેન ધ અસુરસ ફાઉન્ડ આઉટ, ફાઉન્ડ આઉટ એટલે શોધી કાઢ્યું, વેન એટલે જ્યારે, જ્યારે અસુરો એ શોધી કાઢ્યું, વેન ધ અસુરસ ફાઉન્ડ આઉટ, જ્યારે અસુરો એ શોધી કાઢ્યું, વાય કચ્છ વોઝ સ્ટેઇંગ, કચ્છ રહેતો હતો, વિથ શુક્રાચાર્ય, જ્યારે અસુરો એ, જો અહીંયા મેં તમને કીધું ને સાદો ભૂતકાળ ને ચાલુ ભૂતકાળ મોટે ભાગે છે અહીંયા, ખ્યાલ આવ્યો? એટલે તમને જે કાર્ડ આવડતા હોય ને, કારણ કે કાર્ડ તો તમને પહેલા શીખવાડી દીધેલા હોય એટલે એમાં બહુ ઈઝી પડે। વેન ધ અસુરસ ફાઉન્ડ આઉટ, જ્યારે અસુરો એ શોધી કાઢ્યું, વાય કચ્છ વોઝ સ્ટેઇંગ, બરાબર અહીંયા લિવિંગ શબ્દ પણ મૂકી શકો સ્ટેઇંગ ની બદલે, લિવિંગ વે અથવા તો સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, જ્યારે અસુરો એ શોધી કાઢ્યું છે કે ભાઈ કચ્છ છે શા માટે શુક્રાચાર્ય ની સાથે રહેતો હતો, ત્યારે ધે ડિસાઈડે એટલે નક્કી કર્યું ટુ કિલ, તેને મારી નાખવાનું, ત્યારે કે તેઓએ તેને મારી નાખવાનું નક્કી કર્યું। હવે જુઓ, અસુરને જ્યારે જાણવા મળ્યું અથવા તેને શોધી કાઢ્યું કે ભાઈ આ કચ્છ છે એ શુક્રાચાર્યની સાથે કેમ રહે છે, ત્યારે એ લોકોએ નક્કી જ કરી લીધું હવે આપણે કચ્છનો કાંટો કાઢી નાખવાનો છે। ઓકે, ચાલો ત્યાર પછી જુઓ, હવે when kutch was, jare when and jare kutch was grazing the cows in the jungle, હવે જુઓ કે હવે એક દિવસ જ્યારે કચ્છ છે એ જંગલ ની માં શું ગ્રેઝન ગ્રેઝ એટલે ચાલ ગ્રેઝિંગ બરાબર ચાલુ ઉત્પાદ છે, એટલે એ જ્યારે એ કચ્છ જંગલ ની અંદર ગાયો ચરાવતો હતો, કારણ કે એ ક્યાં આશ્રમમાં રહેતો હતો અને એના ગુરુજી શુક્રાચાર્ય ને એકદમ હળવા કામ સોંપેલા કે ભાઈ તારે મારી પ્રાર્થના માટે ફૂલો લાવવાના છે, પછી હું જે યજ્ઞ કરું એના માટે લાકડા અને આ જે ગાયો છે ને એને તારે જંગલમાં ચરાવા લઈ જવાની અને સાંજ પડે તે પાછી લાવવાની, એટલે કે જ્યારે કચ્છ છે એ જંગલમાં, એટલે કે વેન કચ્છ વોઝ ગ્રેઝિંગ ધ કાઉસ ઇન ધ જંગલ, જ્યારે કચ્છ છે એ જંગલમાં ગાયો ચરાવી રહ્યો હતો ત્યારે ચાલો ભૂતકાળ ધ અસુરસ કિલ હિમ, અસુરોએ તેને મારી નાખ્યું, હું કહ્યું અસુરો અસુરોએ તેમને મારી નાખ્યું એને ખબર હતી, કારણ કે એ લોકોને બધી ખબર જ હોય, બધા લોકો ગાવતા કરતા એને ખબર જ હોય, ત્યાં માર રાખે કે ભાઈ આની પ્રવૃત્તિ શું છે, રોજ કઈ કઈ જગ્યાએ જાય છે, શું છે એ પ્રમાણે, બરાબર અસુરો એને મારી નાખ્યો, પછી જો એને શું કહ્યું, ધેટ નોટ ઇઝ બોડી, જો ધેટ એટલે કેવોય બરાબર, કટ ઇઝ બોડી ઇન ટુ પીસી, તો કે તેઓએ તેના શરીરને કાપીને ટુકડા કરી દીધા,
શું કરીને કા શરીરને નાના નાના ટુકડા આપણે કે કોઈ વસ્તુ હોય જેમ કે તરબૂચ હોય કાપીને કેવા ટુકડા કરી નાખે ખાઈએ ને પછી તો તો મમ્મી જે શાકભાજી બનાવતા હોય દૂધી હોય ગમે તે હોય કેવા આમ કાપીને સરસ મજાના ટુકડા કરે તો અહીંયા એ લોકોએ શું કર્યું ધેટ કટ ઇઝ બોડી ઇનટુ પીસીસ તેઓએ એના શરીરને કાપીને ટુકડા કરી નાખ્યા એમ અને શું કર્યું ફેટ ફીડનો ગુટકા એફ ડબલ્યુ ડી ફીડ એટલે ખવડાવો અને અહીંયા ફેટ એટલે ખવડાવી દીધા ધેમ ધેમ એટલે કોને એક ટુકડાને ટુ ધ વુલ્સ રાક્ષસો રાક્ષસો એટલે દાનવો આ બધા એના પર્યાય શબ્દો છે મારા દીકરાઓ કે તેઓએ એના શરીરને કાપીને ટુકડા કરી નાખ્યા એન્ડ શુક્રાચાર્ય બ્રોડકાસ્ટ બેક ટુ લાઈફ વિથ ધ મેજિક મંત્ર જુઓ પરંતુ શુક્રાચાર્ય આખો શબ્દ છે બરાબર બ્રોડકાસ્ટ બેક ટુ લાઈફ આખો શબ્દ છે બ્રિંગ બેક ટુ લાઈફ એટલે કે સજીવન કર પરંતુ શુક્રાચાર્ય શું કરે છે કારણ કે એના આશ્રમમાં રહેતો હતો એનો વિદ્યાર્થી હતો એનો શિષ્ય હતો એટલે એની જવાબદારી આવે એટલે પરંતુ શુક્રાચાર્ય બ્રોડ કચ બેક ટુ લાઈફ વિથ હિજ મેજિક મંત્ર તેના જાદુઈ મંત્રથી કારણ કે શુક્રાચાર્ય પાસે એ પોતાની પાસે એક મંત્ર હતો અથવા તેને સંજીવની વિદ્યા કહેવાય સંજીવની વિદ્યા હતી કે મરેલાને જીવતા કરી દે એટલે શુક્રાચાર્ય પોતાના મેજિક મંત્રથી એ કચ્છને એને સજીવન કર્યો ફરી પાછી જિંદગી આપી મરેલાને જીવતા કરી દે ને બરાબર ચાલો ત્યાર પછી ધ્યાન આપતા ત્યાર પછી બંને એક દિવસ જો આ પેલો પાઠ પહોંચ્યો બરાબર છે એક દિવસ જંગલમાં જ બરાબર ગાયો ચાલતો હતો ને ઓલા સુર આવ્યો ને એને મારી નાખ્યો અને મારી અને એને ટોળેલા શરીરના ટુકડા કરી અને શિયાળ અને કે વરુણ કરી દીધા પરંતુ શુક્રાચાર્ય પોતાના મેજિક મંત્ર પોતાના જાદુઈ મંત્રથી એને સજીવન કરી દીધો ત્યાર પછી જુઓ ધ્યાન આપતા ત્યાર પછી વન ડે એટલે એક દિવસ વેન કચ વોઝ કલેક્ટિંગ બરાબર કલેક્ટિંગ ધ વુડ્સ એટલે લાકડા હોય નાના વુડ્સ બરાબર કલેક્ટિંગ ધ વુડ્સ એટલે કે ત્યાર પછી એક દિવસ જયારે કચ્છ છે એ લાકડા એકઠા કરી રહ્યો હતો અહીંયા વુડ શબ્દ લેવાનો છે કલેક્ટિંગ પછી ધ વુડ્સ ધ અસુર્સ અગેન કિલ લઈ ત્યારે અસુરોએ ફરી પાછો કિલ લઈ એને મારી નાખ્યો જુઓ તો અહીંયા બીજી વખત શું કરે છે ત્યાર પછી એક વખત તો બરાબર છે આવી રીતે જંગલની અંદર પોતે એમ કે ગાયો ચરાવતો હતો અને ઓલા લોકોએ એને મારી નાખ્યો હવે બીજી વખત ત્યાર પછી જુઓ એક વખત છે કચ્છ છે એ જંગલમાં લાકડા એકઠા કરી રહ્યો હતો ચાલુ ભૂકા કચ્છ વોઝ કલેક્ટિંગ ધ વુડ્સ એટલે લાકડાઓ ત્યારે ધ અસુર્સ અગેઈન ફરી પાછો કિલ થઈ તો અસુરોએ ફરી પાછળ તેને મારી નાખ્યો હવે એ લોકો શું કહ્યું ધે ડ્રાઉન્ડ હિઝ બોડી ઇનટુ અ પેસ્ટ તો કે તેઓએ ડ્રાઉન્ડ એટલે દળી નાખ્યું શું કરી નાખ્યું તો કે તેઓએ તેના શરીરને દળીને પેસ્ટ બનાવી દીધી પેસ્ટ એટલે આપ ચકણે જેવો હોય કે આખા શરીરને આમ શું કરે જેમ આપણે કેમ મમ્મી મિક્સરમાં બધું અથવા તો ઘંટીમાં બધું દાણા નાના છે એ બધું નાખી દે તો તળાઈ લોટ બની જાય કે એમ તો કે ધે ગ્રાઉન્ડ ઇઝ બોડી ઇન એ પેસ્ટ તેઓએ તેના શરીરને દળી બરાબર અને એને પેસ્ટ બનાવી દીધી એન્ડ મિક્સ કરી with the water of the ocean
અને એ સમુદ્રના પાણીમાં એને પીળવી જુઓ આ બીજી વખત શું બીજી વખત જ્યારે ટચ છે અથવા તો 10 સેકન્ડ ટાઈમ અથવા તો ધ્યાન નંબર 1 દે કલ્ચ વોસ કલેક્ટી ધ ફાયર ઉપર તમે કહી શકો બરાબર જ્યારે તે પોતે કે લાકડા એકઠા કરી રહ્યો હતો ત્યારે તેઓએ ફરી પાછો એને મારી નાખ્યો અને શું કર્યું ધ ગ્રાઉન્ડ ઇઝ બોડી ઇન્ટુ એ પેસ્ટ તેઓએ તેના શરીરને તળીને આખી પેસ્ટ બનાવી દીધી એને શું કર્યું ઈ જે પેસ્ટ હતી ને મિક્સ એટલે ભેળવી દીધી એ કોણ માટે આવ્યો પેસ્ટ માટે તો આ જે સમુદ્ર નામ જે પાણી હતું એની સાથે એને ભેળવી દીધી આખી ચટણી જેવું બનાવી નાખે અને સમુદ્રનું જે પાણી હતું એની અંદર આખું નાખી મિક્સ કરી દીધું પતી ગયું કોઈને ખબર પડે નહીં ત્યાર પછી જુઓ બટ અગેન શુક્રાચાર્ય પરંતુ ફરી પાછા શુક્રાચાર્ય બ્રોડ પાથ બેક ટુ લાઈફ જો આ શબ્દ આગળ પણ આવ્યો હતો અને અહીંયા પણ આવ્યો હતો આવે છે બેક ટુ લાઈફ બ્રોડ બ્રોડ બેક ટુ લાઈફ પરંતુ ફરી પાછા શુક્રાચાર્ય તેને સજીવન કરી દે છે ત્યારે એવો અને શુક્રાચાર્ય તો આ બધી વિદ્યા જાણતા જ હતા મરેલાને જીવતા કરવાની અને ફરી પાછા શુક્રાચાર્ય છે એ કચ્છને સજીવન કરી દીધો ચાર પાછા કહી જુઓ વેન ધ અસુર જ્યારે ધ અસુર કે પાસ ફોર ધ થર્ડ જ્યારે અસુર હોય બરાબર રાક્ષસ હોય જ્યારે અસુર હોય તો રાક્ષસ હોય કચ્છને ત્રીજી વખત મારી નાખ્યો ત્યારે ધે બર્ન્ડ બર્ન્ડ હિઝ બોડી તો કે તેઓએ તેઓના તેના શરીરને બાળી નાખ્યું બર્ન નો ભૂતકાળ છે બર્ન એના શરીરને બાળી નાખ્યું એન્ડ મિક્સ્ડ ધ એસિડ એસિડ એટલે રાખ મિક્સ્ડ એટલે ફેરવી દીધી ફેરવી દીધું with the divine wine એટલે સ્વમરસ આ જે બધા લોકો જે આપણા સાધુ સંતો જે બધા હોય ને જે બધા ઋષિઓ જે અત્યારે લોકો જે બધા અલગ અલગ વ્યસનો કરે છે ને ત્યારે એ લોકો સ્વમરસ પીતા સ્વમરસ ની અંદર શું બધી કે જંગલની બધી વનસ્પતિઓ હોય તુલસી નળ નું શું આવી 12 વનસ્પતિઓ ભેગી કરે પછી એનો રસ બનાવે પીવે એટલે શરીર આમ શક્તિશાળી બને એવું કહેવામાં આવે છે પછી આપણે બહુ કઈ ખબર નથી પછી કેતાની શરીર કેવું હોય પણ મેં એવું સાંભળેલું છે એ બધી જડીબુટ્ટીઓ હોય તુલસી હોય અડમુસો હોય પછી ફુદીનો હોય એલોવેરા આ બધી જ વસ્તુ હોય પછી બધાને ભેગું કઈ નાખેલો રસ બનાવે એમાં એને કઈક મજા આવતી હશે આપણે ખબર નથી કેમ અત્યારે આ બધા લોકો બધા વ્યસનો કરે છે કોઈ ગુટકા ખાય છે કોઈ સિગારેટ પીવે છે કોઈ પિસ્ટોલ પીવે છે કોઈ શિવાજી પીવે છે કોઈ દારૂ પીવે દેશી ને ઇંગ્લિશ બધા પીવે તેને કઈક મજા આવતી હશે એમ અહીંયા પણ આ ટૂંકમાં ડિવાઇન માઇન્ડ એટલે સોમરસ એટલું આપણે યાદ રાખવાનું છે ઓકે ચાલો વેન ધ અસુર સ્કેલ ધ કચ્છ ફોર ધ થર્ડ ટાઈમ જ્યારે અસુરોએ કચ્છને ત્રીજી વખત મારી નાખ્યો ત્યારે ધે બર્ન્ડ હિઝ બોડી ત્યારે તેઓએ તેના શરીરને બાળી નાખ્યું એન્ડ મિક્સ ધ એસિડ કારણ કે શરીર બળી જાય પછી શું થઈ જાય એની રાખ બની જાય તો એસિડ એટલે રાખ તો રાખને ભેળવી દીધી વિથ ધ ડિવાઇન વાઇન જે સોમરસ હતો ને એની સાથે એ રાખને ભેળવી દીધી ધેટ શુક્રાચાર્ય ડ્રેક કે જે શુક્રાચાર્ય પિતા ખ્યાલ એવો તમે ઘણી બધા પિક્ચર પણ બધા જોતા હશો કોઈ ઠંડા માયના કોઈ અમુક જેવી દવા નાખી દે ધેનની દવા આવું બધી પછી ઉપર એ બધું પ્રવૃત્તિ કરતા હોય છે તમે જોતા હશો આમ ધેનમાં બેભાન થઈ જાય અને ઘણી બધી ગ્રુપમાં પણ આવો પ્રયોગ કરે ઠંડુ પીણું આવે પાણી દે એમાં દવા નાખી દે એટલે પીવે એટલે થોડીક વાર આમ પીવે પછી થઈ જાય પછી બેભાન થઈ જાય પછી કોઈ ચોરી જાય કોઈ એની પર ખરાબ કૃત્ય કરે તો અહીંયા પણ શું થાય છે કે જ્યારે એમ કે અસુરે ત્રીજી વખત એમ કે બાઈ રાખ્યો ત્યારે એના શરીરને શું કરી દીધું આખું બાળી દીધું અને એની જે રાખ હતી જે શુક્રાચાર્ય સોમરસ પીતા હતા એની સાથે એને ગળવી દીધી કારણ કે ખબર પડે નહીં ત્યારે એવો વિદ્યાર્થી મિત્રો તો જુઓ અહીંયા આ જે શોર્ટ નોટ છે એકદમ સહેલી છે અહીંયા ચાલુ ભૂતકાળ અને સાદો ભૂતકાળનો જ ઉપયોગ થયેલો છે એટલે ગોખણ પટ્ટી કરવાની નથી તમારે આખી જે સ્ટોરી જ્યારે તમે વાંચતા હો જ્યારે તમને અહીંયા સર કે તમે વિદ્યા જોતા સમજાવતા હોય ને એટલે બરાબર સમજી લેવાનું
અને જો કે ભાઈ કઈ રીતના ક્યાં કાળમાં છે એ કોઈ ઓળો ફેર બરાબર તો જો આખી સો કોણ છે એ સાદો ભૂતકાળ અને ચાલુ ત્રણે ત્રણ વાક્યો તો બરાબર પહેલી વખત માં આવી નાખી બીજી વખત માં આવી નાખી અને ત્રીજી વખત માં આવી નાખી એ ત્રણે વાક્યોમાં ચાલુ ભૂતકાળ છે બાકી બધે સાદો ભૂતકાળ છે એટલે ઓખણપટ્ટી કરવાની નહીં પણ તો જો થોડું વ્યાકરણ છે કાળ આવડતા હોય ને તો શોર્ટ નોટ એકદમ સહેલી થઈ જાય છે ધ્યાન રાખજો કારણ કે આટલી શોર્ટ નોટ છે ઓખણપટ્ટી થાય ને આપણે યાદ જ રાખવાનું કઈ રીતનું શું હતું અને ક્યાં ક્યાં પ્રયત્નો કર્યા તો આ તરત આપણે ખ્યાલ આવી જાય કે એક દિવસ આ ગત છે કે જંગલમાં ગાયો ચરાવતો હતો ત્યારે એ લોકો એનો પર હુમલો કરી અને એને મારી નાખ્યો પછી એના શરીરને કાપી એને ટુકડા કરી અને એને એના જે ટુકડા હતા એ બધા શિયાળ અને વરુને ખોરી દીધા પછી બીજી વખત પાછો જ્યારે પોતે ફાયર વોટ્સ એટલે કે જ્યારે લાકડા એકઠા કરતો હતો ત્યારે પણ તેઓ એને મારી નાખ્યો અને શું કે એના શરીરને તળી અને આખી એની પેસ્ટ બનાવી દીધી અને એ પાછા દરિયાના પાણી સાથે એને મિક્સ કરી દીધું એટલે મિશ્રણ કરી દીધું ખબર જ ના પડે કોઈને અને જ્યારે ત્રીજી વખત જ્યારે એમ કે આ અસુરે તેને મારી નાખ્યા ત્યારે શું કહ્યું એના શરીરને બાળી નાખ્યું અને પછી એની જે રાખ હતી એ રાખ છે જે સોમરસ સાથે મેળવી દીધી જે શુક્રાચાર્ય પિતા હતા થઈ ગયું શોર્ટકટ એકદમ પછી એમ તમારે ઇંગ્લિશ કરવા પણ હું છે તમે વ્યવસ્થિત પાઠ બરાબર સમજી લો બરાબર ધ્યાન આપશો ને અને શોર્ટકટ લખવામાં એકદમ સહેલું થઈ જશે ચાલો ચાર પછી જો બીજી શોર્ટકટ છે દેવયાની બરાબર દેવયાની તો તમે જાણો છો કે ભાઈ દેવયાની વો શુક્રાચાર્ય અને પ્રશ્ન કે છે ધ્યાન રાખજો શુક્રાચાર્ય ને ડોટર એટલે પુત્રી તો તમે જાણો છો પાઠ નો અભ્યાસ કર્યો છે તો આ દેવયાની છે એ શુક્રાચાર્યની પુત્રી હતી એકદમ ઈઝી રહી મે તો કે પહેલા શું આવ્યું દેવયાની આવ્યું તો કે દેવયાની હતી તો કે વાસ શુક્રાચાર્ય પશ્વપિયસ નોનીનુના તો કે દેવયાની વાસ શુક્રાચાર્યસ ડોટા તો કે દેવયાની શુક્રાચાર્યની પુત્રી હતી હવે જુઓ સી ફેલ ઇન લવ ભૂતકાળ છે ફોલ ઇન લવ એટલે પ્રેમમાં પડવું સી ફોલ ઇન લવ એની પ્રેમમાં પડી હતી કોની સાથે વિથ ધ યંગ એટલે યુવાન હેન્ડસમ એટલે રૂપાળો સુંદર અને ક્લેવર નંબર તો ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી પચની સાથે બરાબર વિથ પચ બરાબર તો તેણે એટલે પણ દેવયાની છે પ્રેમમાં પડી હતી તો કે ભાઈ યુવાન રૂપાળા અને બુદ્ધિશાળી પચ સાથે એ પ્રેમમાં પડી હતી અહીંયા પણ ભૂતકાળ રહ્યો તમે જુઓ ફેલ ઇન લવ પ્રેમમાં પડી હતી આ ભૂતકાળ છે ફોલ ઇન લવ એટલે પ્રેમમાં પડવો બરાબર તો કે સી ફેલ ઇન લવ વિથ ધ યંગ હેન્ડસમ એન્ડ ક્લેવર અથવા ઇન્ટેલિજન્ટ ટચ તેણી યુવાન સુંદર અને બુદ્ધિશાળી કચ્છના પ્રેમમાં પડી હતી ચાલો સી વોઝ ડીપલી ઇન લવ વિથ હી જુઓ તેની સાથે ખૂબ જ ઊંડા પ્રેમમાં હતી જુઓ ઊંડા પ્રેમમાં તમને થાય સારે ઊંડો પ્રેમ એટલે કેવો તો અહીંયા સી વોઝ ડીપલી ઇન લવ વિથ હી ઊંડા પ્રેમમાં એટલે એને બીજું કોઈ દેખાય જ ના ખ્યાલ આવ્યો એટલે એને તમે કહો ને કે દીકરા ખોટું છે એ માને ને એને ઊંડા પ્રેમમાં કહેવાય શું ઘણી વખત આવી ઘટનાઓ બનતી હોય છે આપણે બરાબર સમાજની અંદર એને સગા વાળા સમજાવતા હોય દીકરા આપણે એને કોઈ સમાજને આમ શેર થાય એવું નથી આપણા રીત રિવાજો અલગ છે પણ ઊંડા પ્રેમમાં હોય ને કારણ કે પ્રેમ આંધળો છે એટલે એને કશું દેખાય ના પરંતુ વર્ષ બે વર્ષ થાય ને પછી એને વાસ્તવિક દુનિયાનું ભાન થઈ જાય તો અહીંયા શું હતી કે સી વોઝ ડીપલી ઇન લવ વિથ હી તેની સાથે ખૂબ ઊંડા પ્રેમમાં હતી ચાલ ત્યાર પછી જુઓ શોર્ટ તેથી વેનેવર કે જ્યારે જ્યારે તેથી શોર્ટ તેથી સો વેનેવર જ્યારે જ્યારે ધ અસુરસ ઇન લવ હિમ જ્યારે જ્યારે અસુરો છે હિમ એટલે કે ને કચ્છને મારી નાખતા ત્યારે દેવયાની ત્યારે દેવયાની ગુડ રિક્વેસ્ટ અર્થાત શુક્રાચાર્ય ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ જો તમને કોઈ ઉપર બહુ બધો પ્રેમ હોય અને એને કઈ થાય એટલે તમે શું કરો તમે પણ દુઃખી થઈ જાઓ ને તો અહીંયા આપણે આ દેવયાની શું કરે છે શોર્ટ એટલે કે વેન એટલે કે જ્યારે
જ્યારે જ્યારે ધ અસુર કેમ રહી જ્યારે જ્યારે અસુરો અસુરોએ કે કચ્છને મારી નાખ્યો ત્યારે દેવ્યાની ઓન રિક્વેસ્ટ હર ફાધર શુક્રાચાર્ય ત્યારે કે આ દેવ્યાની એના પિતા શુક્રાચાર્યને વિનંતી કરતી શું વિનંતી કરતી ટુ બ્રિંગ ઇન બેક ટુ લાઈફ એને સજીવન કરી દો હવે પિતાએ દીકરી એના પિતાને કહે કે પપ્પા તમે આમ કરો તો પપ્પા ના પાડે કારણ કે પોતે તો વિદ્યા જાણતા હતા કરવું જ પડે અને કારણ કે પોતાના સંતાન માટે તો કરવું જ પડે એમ પછી છોકરી તો પપ્પાને બહુ વાલી હોય અને છોકરી તો પપ્પાની પરી કહેવાય ને એટલે જ્યારે જ્યારે એમ કે એટલે કે અસુરોએ વચને મારી નાખ્યો ત્યારે દેવ્યાની છે એના પપ્પા પાસે જઈને વિનંતી કરતી કે પપ્પા તમે કચ્છને સજીવન કરી દો વે કચ્છ વન્ટે ટુ રિટર્ન હોમ હવે તમે પાઠ ની જો જોયું છે કારણ કે કચ્છને છેલ્લી વખત બહારી નાખે અને એના જુદા ચેલેના પેટમાંથી બહાર આવે છે એટલે એની વિદ્યા શીખાઈ ગઈ થેન્ક યુ કમ્પ્લીટ પછી હવે પોતાની ઘરે જવા માટે એ ગુરુજી પાસે રજા લેવા જાય છે When Kach wanted to return home, જ્યારે કચ્છ છે એ ઘરે કે પાછો ફરવા ઈચ્છતો હતો ત્યારે દેવ્યાની આક્ષા હે ટુ મેરી હર ત્યારે દેવ્યાનીએ તેણીને તેની સાથે લગ્ન કરવા કહ્યું દેવ્યાની આક્ષા હે દેવ્યાનીએ તેમને કહ્યું ટુ મેરી હર તેની સાથે લગ્ન કરવાનું દેવ્યાનીએ એને કહ્યું એન્ડ હી શુડ શુક્રાચાર્યના પેટમાંથી બહાર આવ્યો તો એટલે બંને એક જ બાપના સંતાન કહેવાય એક જ પિતાના સંતાન કહેવાય એટલે તો ભાઈ બહેન કહેવાય પરંતુ આ દેવ્યાને છે ને એક તરફથી અને બીજું કે કચ્છ પણ જાણતો હતો કે હું અહીંયા અભ્યાસ માટે આવ્યો છું અને બીજું કે આ દેવ્યાની છે મારા ગુરુજીની પુત્રી છે એટલે મારાથી ખોટું વિચારી શકાય નહીં પણ જ્યારે દેવ્યાની એવું નહોતું ઈચ્છતી એટલે એવું પોતે વિચારતી નહોતી એને તો બસ એ પોતે પ્રેમમાં પડી ગઈ કચ્છ તો એનું કંટ્રોલ એની મર્યાદા સમજતો હતો એટલે જ્યારે એમ કે બસ એટલે કે વેન કચ્છ વોન્ટેડ ટુ રિટર્ન હોમ અને જ્યારે કચ્છ છે એ પાછો ફરવા ઈચ્છતો હતો ત્યાં પોતાને ઘરે વિદ્યા શીખાઈ ગઈ કામ પતી ગયું અને પોતાને ઘરે પાછો ફરવા ઈચ્છતો હતો ત્યારે દેવ્યાની આક્ષા હી ટુ મેરી હર તેની સાથે લગ્ન કરવાનું અને એમ કે એનો પોતાનો જે પ્રેમ છે એ હી શુડ રિટર્ન હલો અને એને એમ કે એનો પ્રેમ છે એમ કે તેને પાછો આપવો જોઈએ આવું દેવ્યાની એ કચ્છને આવું કહ્યું જુઓ ત્યારે કચ્છ શું કહે છે બા કચ્છ કોલતા હા પરંતુ કચ્છે તેણીને કહ્યું કે હી લવ રહા એઝ અ સિસ્ટર જો એટલે કચ્છે તરત એને પડખાવી દીધું તરત કહી દીધું હા ભાઈ મેં તને પ્રેમ કર્યો પણ એ બેન તરીકે પ્રેમ કર્યો છે પત્ની તરીકે નહીં ક્યાંય કલ્પના નથી કરી અને સપનામાં મેં આવું વિચાર્યું નથી શું મારા દીકરા જુઓ શું કહે છે બટ કચ્છ ટોલ્ડ હર ધેટ પરંતુ કચ્છે તેણીને કહ્યું કે હી લવડ હર તેણે તેણીને પ્રેમ કર્યો એઝ અ સિસ્ટર અને બેન તરીકે નો ડાઉટ મેં તને પ્રેમ કર્યો પણ બેન તરીકે પ્રેમ કર્યો છે મેં કઈ તારી સાથે લગ્ન કરવા એવું મેં મનમાં કદી વિચાર્યું પણ નથી અને છેવટે જુઓ તમે જાણો છો સ્ત્રી બરાબર પછી શું થાય સ્ત્રીનું ધૈર્ય નો થાય એટલે તમે જુઓ છો શું દશા થાય તમને બે મોટા થઈ ગયા તમને બી ખબર જ હોય ખબર જ હોય ને ઘરની અંદર ઘણી વખત આવું બનતું હોય છે મમ્મીનું ધૈર્ય નો થાય પપ્પા નો કરે શું દશા થાય એમ અહીંયા ભાઈની શું દશા થાય છે પછી કારણ કે સ્ત્રી છે કારણ કે સ્ત્રી એટલે આત્મનો ગોળો એવું કહેવાય છે તેથી સો દેવ્યાની ગોટ એંગ્રી દેવ્યાની છે ખૂબ જ ગુસ્સે થાય એન્ડ ક્રશ્ડ હી ધેટ અને તેને એટલે કોને કચ્છને શ્રાપ આપ્યા કે હી વુડ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ ધ મેજિક ફોર્મ્યુલા તું જે કાંઈ આ મંત્ર શીખેલો છે ને જાદુઈ મંત્ર એ ખરા સમયે તેનો ઉપયોગ કરી અમલમાં મૂકી શકીશ નહીં
કેવા શ્રાપ આપે કે ત્યારે દેવયાની ઉપર ગુસ્સે થાય સો દેવયાની ગોટ એંગ્રી દેવયાની ઉપર ગુસ્સે થાય એન્ડ કરસ્ટા હે કરસ્ટા ને શ્રાપ આપ્યા શું આપ્યા શ્રાપ આપ્યા હિમ ધેટ કે હી વુડ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ ધ મેજિક ફોર્મ્યુલા તું ત્યાં જાદુઈ મંત્રનો પ્રયોગ છે તું કોઈના ઉપર કરી શકીશ નહીં કેવાનો મતલબ એનો આખો એવો છે કારણ કે એ સમયના લોકો છે બહુ બધા સત્યવાન હતા એટલે બોલે એટલે થાય ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા બે શોર્ટનો છે એકદમ સરળ ભાષામાં તમને સમજાવેલી છે ફરી પાછું વારે વારે તો શું ગોખણ પટ્ટી કરવાની નથી શું તમારે ગોખણ પટ્ટી કરવાની નથી અહીંયા માત્ર તમારે ગુજરાતીમાં ઇંગ્લિશ કરવાનું છે અને આખી આ જે શોર્ટમાં છે એ પણ સાદા ભૂતકાળમાં આપેલી છે અપવાદરૂપે ક્યારે કંઈકે ઇન્જિનિયરની રચના હોઈ શકે ઓકે તો વિદ્યાર્થી મિત્રો ચાલો બરાબર થેન્ક યુ વેરી મચ